સુરત જિલ્લાના બારોલીના બાબેન ગામ ખાતે માયાવંશી સમાજની બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં આવનાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે એક પણ સીટ નહીં ફાળવવાના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આવનાર મહિનાઓમાં રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે ત્યારે બેઠક ફાળવણીને સુરત જિલ્લાના બારડોલીમાં વિવાદ શરૂ થયો છે. બારડોલી તાલુકાની 80 ગ્રામ પંચાયતો પૈકી એક પણ પંચાયતમાં સરપંચ પદ ફાળવવામાં આવ્યું નથી, જેથી બારડોલીના બાબેન ખાતે માયાવંશી સમાજના હોલ ખાતે એક બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં અનેક ગામના માયાવંશી સમાજના આગેવાનો ભેગા થયા હતા અને ગ્રામ પંચાયતોમાં અનુસૂચિત જાતિની બેઠક પર સરપંચ પદ માટે ફાળવવાનો સૂર ઉઠ્યો હતો. બારડોલીના બાબેન ખાતે મળેલ માયાવંશી સમાજની બેઠકનું બિન રાજકીય રીતે આયોજન કરાયું હતું અને કુલ ગ્રામ પંચાયતો પૈકી 10% પંચાયતમાં પણ સરપંચ પદ માટે અનુસૂચિત બેઠક જાહેર કરવાની માંગ કરાઈ હતી. હું નરેન્દ્રભાઈ માયાવંશી, રહેવાનું ગામ સુરાલી, બારડોલી તાલુકો. આજરોજ અનુસૂચિત જાતિને સમાજની એક મિટિંગ બારડોલી તાલુકા માયાવંશી પ્રગતિ મંડળના હોલમાં રાખવામાં આવી છે. એ મિટિંગ આવનારી ગ્રામ પંચાયતની ચૂંટણી જે થવાની છે, જેમાં અનુસૂચિત જાતિની એક પણ સરપંચની સીટ ફાળવેલી નથી, જેના વિરોધમાં ને સીટ મેળવવા માટે અમારા અનુસૂચિત જાતિ સમાજના દરેક ભાઈઓ, યુવાનો અને વડીલો ભેગા થઈને આજે એક મિટિંગનું આયોજન કરેલું છે. અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે બારડોલી તાલુકાના 80 ગામો છે, જેમાં મોટે ભાગે 50-60 ગામોમાં અનુસૂચિત જાતિ સમાજની વસ્તી છે, છતાં એ લોકોને આજે દેશ આઝાદ થયો અને 70 વર્ષ થયા પણ કોઈ હકો મળતા નથી. તો બિન રાજકીય રીતે, કોઈપણ જાતના પક્ષપાત વગર, બિન રાજકીય રીતે અનુસૂચિત સમાજને સરપંચ પદનો સીટ મળે એ માટે રજૂઆત કરવા માટે અને પ્રાંત સાહેબને આવેદન આપવા માટે તેમજ ઉચ્ચ સ્તરીય રજૂઆત કરવા માટે એ આજે એક મિટિંગનું આયોજન કર્યું છે. જો જરૂર પડશે તો અમે જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં હાઈકોર્ટના દ્વાર ખખડાવવા પડે, ચૂંટણી પંચની સમક્ષ થવું પડે, અથવા તો ગાંધી ચિંધ્યા માર્ગનો પણ અપનાવીને, અથવા તો ચૂંટણીનો બહિષ્કાર કરીને પણ અનુસૂચિત સમાજ એમના હક્કો માટે લડશે. એમ ધીરે ધીરે અનુસૂચિત સમાજને બધી રીતે અન્યાયો થતા જાય છે, જો એ બધા અન્યાયોની સામે અમારા સમાજના આગેવાનો ને વડીલો ને યુવાનો સાથે મળીને આ એક સમાજની મિટિંગ કરવામાં આવી છે. સરકારશ્રી અમારી માંગણીને સંતોષે, ચૂંટણી પંચ અમારી માંગણીને સંતોષે ને બારડોલી તાલુકામાં મોટાભાગના ગામો છે જેમાં